सूरत महानगरपालिका वोर्ड नंबर 19 ना कांग्रेस ना उम्मीदवारों ने तेवना मत विस्तार में प्रचार अभियान हाथ धर्यू छे। सूरत महानगरपालिका आगामी 21 फेब्रुआरी ना रोज योजनार चूंटणी में भाजप कांग्रेस उपरांत आम आदमी पार्टी सहित नाना राजकीय पक्षों तेमज अपक्षों पण चूंटणी मैदान में छे। अने हाल में मतदान ने गणतरी दिवसों बाकी होय राजकीय पक्षों में प्रचार चरमसीमाए छे। सूरत महानगरपालिका ने इलेक्शन वोर्ड ना विभाजन बाद नवी वोर्ड की रचना करवामां आवी छे। असलम साइकलवाला एकदम युवा एवं शिक्षित उम्मीदवारों ने कांग्रेस मैदान में उतारता आ चूंटणी पर सौनी नजर छे। कांग्रेस पक्ष द्वारा असलम साइकलवाला उपरांत युवा नेता जयेश देसाई अने राणा समाजनी शीतल राणा जेवी युवान शिक्षिका अने शिवानी शर्मा नामनी 23 वर्षीय शिक्षित युवती ने मैदान में उतारवा आ चूंटणी जंग भारे रसाकसी भर्यो रहेशे तेवुं हालना वातावरण परथी जणाई रह्युं छे। सात दिवस थी प्रचार करवा निकळ्यो छे, लोकोनी शुं समस्या तमे सांभळी छे ने लोकोनो केवो प्रतिसाद मळ्यो छे? सात दिवस थी अमे डोर टू डोर अने खूब मीटिंगोनुं आयोजन करीने खूब प्रचारमां निकळ्या छे। खास करीने डुंभाल विस्तारनी अंदर जे लोको खाड़ी पूरथी अने पाणीनी जे समस्याओथी कंटाळ्या छे, तेथी ए लोको त्यां बाजू भाजपनी जे सीमांकननी अंदर भाजपनुं हतुं અને આ ફેરી અમારા અંદર સીમાંકનની આવ્યો, લોકોનું અમને ફૂલ સમર્થન મળે છે દરેક વિસ્તારમાંથી, શેરી ગલીએ મોલ્લે લોકો ફૂલ ઉત્સાહથી આ ફેરી કોંગ્રેસની સાથે જોડાઈને ખુલીને બહાર આવ્યા છે. દેસાઈભાઈ, વાત કરીએ તો જે રીતે સમર્થન છે, ઇલેક્શન જીત્યા પછી પહેલું કામ તમારે કયું કરવું પડે એવું તમને લાગ્યું અત્યારે ફર્યામાં? પહેલું કામ લોકોની જે પ્રાથમિક સુવિધા છે, હજુ ઘણા એવા વિસ્તાર છે જ્યાં પ્રાથમિક સુવિધાનો જે એ બાજુ અભાવ છે, ત્યાં પહેલો તો આપણે જે રસ્તાઓનો છે, પછી આ ખાડી પૂરની જે સમસ્યા લોકો બહુ ડિમાન્ડ મૂકે છે એનું પણ અમે સૌ પ્રથમ પહેલું. સ્વચ્છતા બાબતે શું કહેવું છે તમારું? સ્વચ્છતાનો પણ અહીંયા જે વિસ્તાર છે જ્યાંથી, ત્યાં એ સ્વચ્છતા બાબતે પણ લોકોના પ્રશ્નો છે. અમે પહેલું કામ આ જે પ્રાથમિક સુવિધા તમને કીધી ને એનું અમે પહેલું કામ કરીશું. અસલમ સાઇકલવાલા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉમેદવાર, વોર્ડ નંબર 19. પાર્ટીએ બીજી વખતના રિપીટેશન સાથે તમને ઉમેદવાર તરીકે, પહેલાંના પાંચ વર્ષ શું કામ કર્યા એ થોડીક માહિતી અમને આપો. પાર્ટીએ જે મને 2015 ટિકિટ આપી હતી અને એના લોકોના સ્થાનિક લોકોના આશીર્વાદથી હું ચૂંટાયો હતો, આ પાંચ વર્ષમાં સૌથી મોટું જો મારા થકી કામ થયું હોય તે ગુરુદુ સુમન હાઈસ્કૂલ ખડોદરામાં શરૂ થઈ, બાર્ડના ખાતે એક હેલ્થ સેન્ટર હોસ્પિટલ શરૂ થઈ 30 બેડની, જે આખા લીંબાઈ ઝોનની હોસ્પિટલ છે, ઉમરવાડા જે હોલ ઉમરવાડા જે હોસ્પિટલ છે એને ગયા બજેટની અંદર મંજૂર કામ કરાયું, એ પણ 15 બેડની મેટર્નિટી હોસ્પિટલ પ્રસૂતિની હોસ્પિટલ બનવાની છે. અહીંયા કમ્યુનિટી હોલની બાજુની જે જગ્યા છે એમાં એક આધુનિક હેલ્થ ક્લબ બનવાનું છે. બીજું કે ખાસ કરીને પીપીપી યોજનામાં જે સ્લમ વિસ્તાર હતા એને 25 ચોરસ મીટરના મકાન મળ્યા છે, એ અમારી રજૂઆત થકી એમને 30 ચોરસ મીટરના કહેવાય છે. પરંતુ હજુ એમાં અમને વાંધો છે કે જે એની પોલિસી છે કે ભાઈ 2010 પર એને જ મકાન આપીએ, અમે એની સામે સરકારી તંત્ર સામે લડીએ છીએ, રજૂઆતો કરીએ છીએ, એટલે એના માટે એક પેન્ડિંગ રહ્યું છે. બીજા અનેક પ્રાથમિક સુવિધાના કામોથી લઈને એવા ઘણા કામો આ વિસ્તારમાં અમે કર્યા છે. ખાસ કરીને જે પ્રાથમિક શાળાઓ હતી જે 40-40 વર્ષ જૂની હતી, એવી ખટોદરાની શાળા, માન દરવાજાની, ઉમરવાડામાં એક ને એક આંગણામાં એ 4-4 શાળાનું કામ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, બજેટ મંજૂર થઈ ગયું છે, એમાં 2 શાળા બની ગઈ છે અને 2નું કામ ચાલે છે. અસલમભાઈ, જે રીતે તમે કહ્યું કે પીપીપી ધોરણ ઉપર અને જે આવાસ ચોરસ ફૂટમાં તકલીફ પડી, સરકાર સામે તમે વિરોધ કરી રહ્યા છો, લડી રહ્યા છો, એવા બીજા કયા કામ હતા કે જે તમે હજુ કરવાના બાકી હતા પાંચ વર્ષમાં? પાંચ વર્ષમાં ખાસ કરીને જે ઉમરવાડા હોસ્પિટલ જે છે
હેલ્થ એમને જે અપગ્રેડેશન કરવાનું કામ હતું ત્યાં કોરોના કાળને કારણે ડિલે પડી ગયું. એક કામથી જરાક મને પોતે જરાક અસંતુષ્ટ છું, કારણ કે ઝડપી રીતે થવું જોઈતું તો નહીં થઈ રહ્યું, બજેટમાં મંજૂર થઈ ગયું અને આ હેલ્થ કલમવાળું કામ ખાસ કરેલું. બીજું એક ખાસ કે જે 24/7 નામે પાણી યોજના લોકો લાવ્યા છે એનો અમારો સખત વિરોધ છે. કોર્પોરેશનની ફરજ બને છે કે લોકોને પીવાનું પાણી આપે, સમયસર આપે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એનો વેપાર કરવા નીકળે છે, એનો અમે આંગળામાં વિરોધ કરીએ છીએ અને ડુંબાલમાં પણ લોકોને એની સામે બહુ અસંતોષ છે. અને અમે લોકોને એટલી બાંયધરી આપીએ છીએ કે જો અમે ચૂંટાયેલા પ્રતિનિધિ રહીશું કોંગ્રેસ પાર્ટીમાં તો આ યોજના અહીંયા અમે નહીં આવવા દઈશું અને અમે બાંયધરી આપીએ. એમાં તમને કેમ વિરોધ કરવાની શું જરૂર પડી? 24/7 આજે ભારતીય જનતા પાર્ટીના શાસકો એમ કહે છે કે અમે મહિને 20,000 લિટર પાણી ફ્રીમાં આપીએ, બાકીનું પાણી આવશે એનો ચાર્જ લેશે. પરંતુ જ્યારે લોકોને આની ટેવ પડી જશે, 20,000ના એ લોકો ઝીરો કાઢીને 2,000 પણ કરી દેશે અને લોકોને મનગમતા મન ફાવે એવો ભાવ લેશે. એટલે લોકોને પાણી વેચાતું લેવાની ફરજ છે. અમારો વિરોધ એની સામે છે કે કોર્પોરેશનની કોઈ પણ કોર્પોરેશન હોય દેશ નહીં, એની ફરજ છે પાણી, ડ્રેનેજ, સફાઈ, આરોગ્ય, એજ્યુકેશન, પ્રાથમિક શિક્ષણ આપવાનું. અચ્છા, 5 વર્ષ પછી ફરીથી ટિકિટ અને અત્યારે લોકસંપર્ક જવાનું, કેવા પ્રકારના લોકો તમને સામે? 5 વર્ષ મેં સતત લોકોની વચ્ચે રહ્યો, ચાહે કોરોના કાળ હોય, ગાડી પૂર હોય કે બીજા કોઈ પણ પ્રશ્ન હોય, અને પાર્ટી હાઈકમાન્ડે સારી રીતે જાણતો હતો એટલે પાર્ટી હાઈકમાન્ડે મારી પર વિશ્વાસ મૂક્યો એટલે જ મને ટિકિટ આપી. અને જે પેનલ મળી છે, જયેશભાઈ દેસાઈ જે ગ્રેજ્યુએટ છે, શિવાનીબેન શર્મા જે મારી સાથે જે BBA કરેલા એજ્યુકેટેડ છે, 24 વર્ષની ડિગ્રી છે, શીતલબેન રાણા પોતે MA છે, શિક્ષિકા છે, એટલે આટલા વેલ એજ્યુકેટેડ ભણેલા ગણેલા લોકોને મારી વાત સાથે યુવાનોને પાર્ટીએ ટિકિટ આપી એ મારા પર અને એના લોકો પર, એના કાર્યકર્તા પર મૂકેલા વિશ્વાસને સાર્થક કર્યું છે. અને હું જ્યાં પણ જઈએ છીએ લોકોનો ખૂબ સારો પ્રેમ મળે છે, આવકાર મળે છે. મેં શિવાની જનાર્દન શર્મા, વોર્ડ નંબર 19 કોંગ્રેસ ઉમેદવાર. 7 દિન સે આપ પ્રચાર મેં નિકલે હું, લોકો ક્યા પ્રતિસાદ દેતે હૈ? 7 દિન से हम प्रचार में निकल गए तो लोग बहुत परेशान हैं कि वहाँ पे उनको पानी की प्रॉब्लम हो रही है, उनके वहाँ साफ पानी नहीं आ रहा है, इवन रोड भी आधी अधूरी बनाकर छोड़ दी है उन लोगों ने, तो उससे भी बहुत परेशान है. आपने वजह जानने की कुछ कोशिश की ये रोड आधी अधूरी छोड़ देने की? कुछ वो तो भाजपा वाले भ्रष्टाचार करेंगे तो यही होगा ना कि उन्हें रोड बना दी, उन्हें पैसे कमाने हैं तो इसलिए इलेक्शन के टाइम पे वो लोग रोड बना रहे कि लोगों ने वोट दे, इसलिए उन लोगों ने आधी अधूरी बना के इसलिए छोड़ दिया. आप इलेक्शन जीत जाओगे तो पहला काम क्या करोगे? इलेक्शन जीतने के बाद पहले जो लोगों की मूलभूत समस्या उन्हें दूर करेंगे, जैसे पानी की जो प्रॉब्लम हो रही है वो, और रोड है जो आधी अधूरी बना के छोड़ दिए, उसे हम पूरा करेंगे. आप युवा हो, शिक्षक और बेरोजगार के लिए क्या करोगे? शिक्षक के हिसाब से तो जैसे गवर्नमेंट स्कूल है, हम लोग के मम्मी पापा भी उन्हीं से पढ़े हैं और आज वो लोग CA और ये सब है, तो जितनी हमसे कोशिश बनेगी उसका इंफ्रास्ट्रक्चर हम लोग अच्छे से बनाएंगे और कंप्यूटर्स लगाएंगे और अच्छी से अच्छी फैसिलिटी वो गवर्नमेंट स्कूल में देने की कोशिश करेंगे. बेन आपनो परिचय? शीतलबेन हितेश कुमार राणा, वार्ड नंबर 19, आंजना दुंबाल. 7 દિવસના પ્રચાર દરમિયાન લોકોએ કઈ રીતે તમને આવકાર્યા અને શું સમસ્યાઓ જણાવી? 7 દિવસના જે અમે પ્રચાર કર્યો એમાં લોકોનું જે સમર્થન હતું તે ખૂબ સારું રહ્યું, કારણ કે જે સીમાંકનમાં જે BJPના વોર્ડ હતા તે તૂટીને હવે કોંગ્રેસમાં, એટલે વોર્ડ નંબર 19માં આવી ગયા છે, તો ત્યાંથી અમને એવો સારો એવો પ્રતિસાદ મળ્યો છે, કારણ કે ત્યાં બધી ઘણી સમસ્યાઓ થઈ ગઈ છે, દિવાલોમાંથી પાણી ગરે છે અને ગટરની યોજના અને બધું બહુ, ડ્રેનેજ લાઇનમાં પણ બહુ જ ખરાબ વ્યવસ્થા છે. શહેરની વાત કરીએ બેન તો 2 નંબરનું સ્વચ્છ શહેર દેશમાં, તમે શું એને કઈ રીતે મૂલવો છો? પૂરી રીતે જોવા જઈએ તો મને એવું લાગે છે કે વેસુ સાઈડનો વિસ્તાર છે ને ત્યાં જ સ્વચ્છતા છે, બાકી આ વોર્ડ નંબર 19માં જ્યાં નાના નાના ઝૂંપડપટ્ટીઓ ને એવું બધું છે ત્યાં મને નથી લાગતું કે સ્વચ્છતા અભિયાનનું કોઈ અસર થયો, કારણ કે ત્યાં 2-2 દિવસમાં જે આવવા જોઈએ કચરો ભેગો કરવા માટે તે ભેગો કરવા આવતા નથી, એટલે લોકો પાછા ત્યાં ભરાઈ જાય એટલે પાછું બધું ત્યાં જ નાખી દે છે. આપ પોતે ટીચર છો અને રાજકીય પક્ષમાં તમે જોડાયા, આ વિચાર કઈ રીતે આવ્યો અને શું કહેશો? રાજકીય રીતે તો હું જોવા જઈએ તો આ રાજકારણમાં ભણેલા લોકોનો અભાવ છે મને એવું લાગે છે, કારણ કે અમારા જેવા ભણેલા અને શિક્ષિત લોકો નોકરી તરફ બધા વળી જાય છે અને આ રાજકારણની અંદર જે ઓછું ભણેલા હોય છે તે લોકોને ટિકિટ મળી જાય છે અને એ લોકો પોતાની રીતે જોર કરે છે, તો આમાં ભણેલા આવે તો વધારે સારું રહેશે એ વિચારીને હું આમાં આવી છું. બેન તો આપ પ્રેગ્નેન્ટ છો, કઈ રીતે આખું શિડ્યુલ ગોઠવો છો તમે?
લોક સંપર્કનું ને એનું હવે પ્રેગ્નન્ટ છું એ તો એક સ્ત્રીના જીવન કાળ દરમિયાન જે પ્રજનન કરતા હોય તે તો નેચરલ છે એમાં કોઈ પ્રોબ્લેમ તો આવતો જ નથી કારણ કે આપણે હવે આ અવસ્થા તમે કેવી રીતે એન્જોય કરો છો તમારા પર જાય છે જીત્યા પછી શું કામ પહેલું કરશો જીત્યા પછી લોકોની પ્રાથમિક સુવિધાઓ છે તેમાં સુધારો આપવાનો વિચાર છે અને બીજું કે આપણું સિટીમાં જે પ્રદૂષણ એ પોલ્યુશન થઈ ગયું છે એટલે એના માટે મને વધુ વૃક્ષો વાવવા છે કે જેમ બને તેમ વધુ વૃક્ષો આવે તો પોલ્યુશન ઓછું થાય બેન આમ જોવા જઈએ તો અત્યારની શાસક પક્ષે એવું કીધું છે કે સૌથી વધુ આ વર્ષે અમે વૃક્ષો વાવ્યા છે તમારું શું કહેવું વૃક્ષો તો વધુ આવેલા જ છે એ બધા બીઆરટીએસ ને બધે વાવેલા છે પણ શેરી મોહલ્લામાં જે જાગૃતતા જોઈએ તે જાગૃતતા મને એવું લાગે છે કે ઓછી છે તો એ લોકોને પોતાના ઘરને વિસ્તારમાં વધારે વાવવા જોઈએ એના માટે હું આગળ કામ કરું તમે પોતે શિક્ષક છો બેન નવી શિક્ષણ નીતિ બાબતે શું કહેવું છે નવી શિક્ષણ નીતિ તો ખૂબ જ સરળ છે કે એમાં બધી જ વ્યવસ્થા કરી જે વિદ્યાર્થી કોમર્સ છે સાયન્સ પણ કરી શકશે સાયન્સવાળો વિદ્યાર્થી કોમર્સ જે સબ્જેક્ટમાં તમને રસ હોય તે સબ્જેક્ટમાં તમે આગળ વધી શકો છો કોઈને એમાં લિમિટેશન નથી રહેવાનું અચ્છા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે તમે પોતે શિક્ષક છો કયા અભાવ તમને દેખાશે નગર પ્રાથમિકની જે શાળાઓ છે એમાં સુવિધાઓ મને અપૂરતી લાગે છે કારણ કે કોમ્પ્યુટર્સ ને એવું બધું ત્યાં ઓછું હોય છે અને તેમને કાગરકામ વધારે હોય છે એટલે એ લોકોનો સમય એમાં વધારે ચાલ્યો જાય છે તેથી બાળકો છેલ્લો એક પ્રશ્ન કરીએ તો આપ રાણા સમાજમાંથી આવો છો રાણા સમાજનો કેવા પ્રકારનો તમારી સાથે રિસ્પોન્સ સમાજની વાત તો કરીએ તો રાણા સમાજના લોકોનું પણ સમર્થન સારું છે કે આપણા સમાજની દીકરી છે આપણા માટે ઊભી છે તો આપણે એમને પૂરેપૂરો સાથ આપવો જોઈએ